હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોકટેસ્ટમાં આજે આપણે ફરી એકવાર વાત કરવાના છીએ ચાલીસથી લઈને પચાસ જેટલા આ એમપી ક્વેશ્ચનો જે તમને કોન્સ્ટેબલની એક્ઝામમાં મદદરૂપ થઈ શકે અથવા તો તમારી પ્રી પ્રેક્ટિસ થઈ જાય વાન છે તો ચાલો આપણે વિડીયો ફટાફટ સ્ટાર્ટ કરીશું પ્રથમ ક્વેશ્ચન છે સમયગાળાનો ઓકે ગુજરાતમાં મુઘલ વંશનો સમયગાળો જણાવો જો આવા ક્વેશ્ચન છે ને સ્ટારવાળા થઈ જતા હશે ઓકે તો કોઈક ને કોઈક સમયગાળો પૂછવામાં આવશે અહીં તમને સમયગાળો પૂછવામાં આવ્યો છે કે ગુજરાતમાં મુઘલ વંશનો સમયગાળો કયો છે તો પંદર બોતેરથી લઈને સત્તરસો સાત સુધી ડી તમારો સાચો જવાબ થઈ જશે ઓકે પંદરસો ને બોતેરમાં અકબર જે હતા એમણે ગુજરાત પર જીત્યું હતું ઓકે તો પંદરસો બોતેરથી સત્તરસો સાત સુધીનો સમયગાળો છે એ મુઘલ વંશનો સમયગાળો થઈ જશે આપણા ગુજરાતમાં ઉદાન છે ચલો કોના સમયમાં અમદાવાદમાં શાહીબાગનું નિર્માણ થયું હતું આપણા ગુજરાતમાં આવેલો અમદાવાદ તો કોના સમયમાં ગુજરાતમાં શાહીબાગનું નિર્માણ થયું હતું તો એ છે શાહજહા ઓકે એ તમારો રાઈટ આન્સર થઈ જશે હમણાં સુધી જે નગીનાવાડી આવેલી છે એ નગીનાવાડી હતા હવે તમારે આ શાહીબાગનું પણ યાદ રાખવાનું થાય છે તો શાહીબાગનું નિર્માણ અમદાવાદમાં શાહજા દ્વારા થયું હતું રન ચલો અમદાવાદના શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ ચિંતામણી પાશ્વના દેરાસરને કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ કોણે બાંધી હતી આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે સ્ટ ટાઈમ યાદ રાખવાનું કે અમદાવાદના જે શાંતિદાસ ઝવેરી હતા એમણે બંધાવેલી ચિંતામણી પાશ્વનાથ દેરાસર જેને કુવત ઉલ ઇસ્લામ તરીકે નામની મસ્જિદ કોણે બંધાવી હતી તો બધાને આવડતો ક્વેશ્ચન ઔરંગઝેબ ઓકે યાદ રાખવાનું છે ઔરંગઝેબ જે હતા એમણે શાંતિદાસ ઝવારીની જે ચિંતામણી પાશ્વનાથ દેરાસર બનાવ્યું હતું એમને પાછળથી કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બનાવી દીધી હતી રન છે ચલો ઔરંગઝેબ પછી

શાંતિદાસ ઝવેરીના હાથમાં સોંપાઈ હતી ઓકે સ્ટાર ઓર થઈ જશે તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે દારાસિહોર ઓકે દારાસિહોરે એમને પાછી સોંપી દીધી હતી ઓકે કુવલ ઉલ ઇસ્લામ નામની જે મસ્જિદ હતી એ શાંતિદાસ ઝવેરીના હાથમાં સોંપી દીધી હતી ડન ચલો ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો ઓકે તો આ તો બહુ મોટી વાળો ક્વેશ્ચન છે દાહોદ ખાતે થયો હતો ઓકે દાહોદમાં કઈ જગ્યાએ થયો હતો એમ પૂછાય તો તમે શું લખશો કે દાહોદમાં તો ખબર છે પણ દાહોદમાં કઈ જગ્યાએ થયો હતો જે પણ વિદ્યાર્થી મિત્રોને આવડતું હોય એ કોમેન્ટ કરી શકે છે ચલો કોના સમયમાં હિન્દુઓ પર જજિયાવેરો અને હોળી દિવાળી જેવા તહેવારો પર પ્રતિબંધ મૂક્યો હતો મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન કે કોના સમયમાં ગુજરાતમાં હિન્દુઓ પર વેરો અને હોળી દિવાળીના તહેવારો પર પ્રતિબંધ મૂક્યો હતો તો એ હતા આપણા ઔરંગઝેબ ઓકે બી તમારો રાઈટ આન્સર થઈ જશે ચલો કોના સમયમાં સમાન જકાતને દાખલ કરવામાં આવી હતી નીચે આપેલા રાજામાંથી કોના સમયમાં સમાન જકાત દાખલ કરવામાં આવી હતી તો એ છે ઔરંગઝેબ ડી તમારો રાઈટ આન્સર થઈ જશે આ રાજા મોસ્ટ ટાઈમ પી છે ઓકે હમણાં વિશે જેટલી પણ માહિતી મળે ને એટલી માહિતી તમારે એક નોટ એક પેજમાં નોટડાઉન કરીને ચાલવાનું છે ચલો ઔરંગઝેબના સમયમાં કયા શહેરને મક્કાનું પ્રવેશ દ્વાર ગણવામાં આવતું હતું તો એ છે આપણું સુરત ઓકે ઔરંગઝેબના સમયમાં કયા શહેરને મક્કાનું પ્રવેશ દ્વાર ગણાતું હતું

સી તમારો રાઈટ આન્સર થઈ જશે અને ઔરંગઝેબ પછી પૂછાય ને ઔરંગઝેબ પછી તો દારાસિહર આવશે પણ ઔરંગઝેબ પોતે કોને નિમે છે તો મોહમ્મદ ખાન એટલે સી તમારો સાચો જવાબ થઈ જશે ડન ચલો શિવાજીએ ઔરંગઝેબના સમયમાં કેટલી વખત સુરત લૂંટ્યું હતું તો આ પણ પૂછાઈ ગયેલું છે સ્ટારવાળું કે શિવાજી જે હતા એ ઔરંગઝેબના સમયમાં કેટલી વખત સુરત લૂંટ્યું હતું તો બે વખત લૂંટ્યું હતું હવે અહીં તમારે એક વાત યાદ રાખવાની છે કે વલસાડમાં આવેલું છે પારનીરાની ટેકરી ઓકે વલસાડમાં આવેલી છે પારનીનારીની ટેકરી તો આ પારની ટેકરી પર એક મંદિર આવેલું છે ઓકે તો જ્યારે પણ શિવાજી મહારાજ મહારાષ્ટ્રમાંથી આપણે ત્યાં સુરત ગુજરાત સુરત ખાતે લૂંટવા આવતા ત્યારે અહીં રાત વિતાવતા હતા તો અહીં કઈ માતાનું મંદિર આવેલું છે તમારે કોમેન્ટ કરવાનું છે ઓકે પારણીનારીની ટેકરી પર કઈ માતાનું મંદિર આવેલું છે જ્યાં શિવાજી મહારાજ રાતવાસો કરતા અને પછી સુરત લૂંટવા જતા છે ચલો બે વાર એમણે લૂટ્યું હતું તો કઈ કઈ સાલ આવે છે એ પણ આપણે આગળ જોઈશું ચલો શિવાજી બીજી વાર કયા સુબાના સમયમાં સુરત સોરી કોના સમયમાં ગુજરાત લૂંટ્યું હતું આ સ્ટાર વાળું થઈ જશે ઓકે કે શિવાજીએ બીજી વાર કયા સુબાના સમયમાં ગુજરાત લૂંટ્યું હતું એક તો તમને બધાને ખબર છે કે ઔરંગઝેબના સમયમાં એમણે બે વખત સુરત લૂંટ્યું હતું પણ એડિશનલ થોડું ડીપમાં જવા જાય કદાચ ડીપમાં તમને પૂછી લે કે શિવાજીએ ઔરંગઝેબ સિવાય બીજી વાર કયા સુબાના સમયમાં ગુજરાત લૂંટ્યું હતું તો રાઈટ આન્સર થઈ જશે જસવંતસિંહ ડી તમારો રાઈટ આન્સર થઈ જશે આ નામ યાદ રાખવાનું છે જસવંતસિંહના સમયમાં ગુજરાત લૂટ્યું હતું કોણે શિવાજી મહારાજે ધન છે ચલો શિવાજી સુરત ક્યારે લૂંટ્યું ઓકે સ્ટાર ઓર થઈ જશે આપણે આગળ ચર્ચા કરી એમણે ટોટલ બે વખત સુરતને લૂંટ્યું હતું તો કઈ કઈ સાલમાં લૂટ્યું હતું તો એ છે ચોસઠ અને સિત્તેર યાદ રાખવાનું છે સોળસો ચોસઠ અને સિત્તેર તમારે ખાલી ચોસઠ અને સિત્તેર યાદ રાખવાનું સત્તર તો તમને ઓટોમેટિક સોળ તો તમને ઓટોમેટિક યાદ રહી જશે

કેટલામી ટુકડીએ કરી હતી આ સ્ટાર ઓળ થઈ જશે કે સ્વતંત્ર સંગ્રામની શરૂઆત તો અમદાવાદથી થઈ પણ અમદાવાદની કેટલા કેટલામી ટુકડીએ કરી હતી તો સાતમી ટુકડી ડી તમારો રાઈટ આન્સર થઈ જશે આવા કોમન કોમન જે ક્વેશ્ચન છે આપણા ગુજરાતના ઇતિહાસના ઓકે આ બધા ગુજરાતના ઇતિહાસના ક્વેશ્ચન છે તો પૂછાતા હોય છે તો તમને બધાને આવડવા જોઈએ ચલો ગુજરાતમાં સ્વતંત્ર સંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી ઓકે એક તો આપણે ચર્ચા કરી ગયા અમદાવાદમાં થઈ હતી ઓકે અમદાવાદમાં સાતમી નંબરની ટુકડી ટુકડીએ કરી હતી ઓકે હવે પૂછાય છે કે ક્યારે થઈ હતી વરસ પૂછી લીધું તો જૂન અઢારસો સત્તાવન ઓકે જૂન અઢારસો સત્તાવન હવે આપણે સ્વતંત્ર સંગ્રામ સ્વતંત્ર સંગ્રામ બોલી છે પણ જે અઢારસો સત્તાવનનો જે વિપ્લવ થયેલો એ બાબતની આ વાત છે તો જૂન અઢારસો સત્તાવનમાં અમદાવાદ ખાતે સાતમી ટુકડીએ સ્વતંત્ર સંગ્રામની શરૂઆત કરી હતી ડન ચલો અઢારસો સત્તાવનના સંગ્રામનું ચિહ્ન કયું રાખવામાં આવ્યું હતું આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ ટુ સ્ટાર વાળું છે યાદ રાખી લેજો કે અઢારસો સત્તાવનનો જે સંગ્રામ થયો હતો અથવા તો જે વિપ્લવ થયો હતો એમનું ચિહ્ન શું રાખવામાં આવ્યું હતું તો ચિહ્ન રાખવામાં આવ્યું હતું રોટી અને કમળ એ તમારો સાચો જવાબ થઈ જશે રોટી અને કમળ એમનું ચિહ્ન રાખવામાં આવ્યું હતું ડન છે ચલો અઢારસો સત્તાવનના વિપ્લવની શરૂઆત ગરબડદાસે ક્યાંથી કરી હતી આ પણ થ્રી સ્ટારવાળો ક્વેશ્ચન છે પૂછાઈ ગયેલું છે વારંવાર પૂછતો હોય છે કે અઢારસો સત્તાના વિપ્લવની શરૂઆત ગરબડદાસે ક્યાંથી કરી હતી તો એ કરી હતી આણંદ ખાતેથી ઓકે એ તમારો રાઈટ આન્સર થઈ જશે આણંદ ખાતેથી કરી હતી ડન છે ચલો વડોદરાના ગાયકવાડ વંશના કયા શાસકે વિપ્લવની આગેવાની લીધી હતી આ પણ તમારે મોસ્ટ એમ પી છે આ બધા જ ક્વેશ્ચનો છે ને આઈએમપી આઈ એમ લીધા છે ઓકે તો વિડીયો ગમતો હોય તો વિડિયો તમારે લાઇક કરવાનો છે

વિપ્લવમાં આગેવાની લીધી હતી ઓકે કયો વિપ્લવ છે ગાયકવાડે કોની મદદથી મહી નદીને કોતરામાં ચારસો સૈનિકોનું લશ્કર ઉભું કર્યું હતું ઓકે જે ગોવિંદરાવ ગાયકવાડ હતા એમણે કોની મદદથી મહી નદીના કોતરામાં એટલે કે મહી નદીની આસપાસ ચાર હજાર જેટલા સૈનિકો સોરી ચારસો બોલાયું હતું પણ ચાર હજાર જેટલા સૈનિકોનું લશ્કર ઉભું કર્યું હતું તો એ છે એ અને બી એટલે કે નિહાલચંદ્ર ઝવેરી અને જીવાબાઈ ઠાકોર આ બે નામ તમારે યાદ કરી લેવા છે થોડીક મિસ્ટેક થાય છે એ અને સી ઓકે નિહાલ ચંદ્ર ઝવેરી અને મગનલાલ વાણિયા આ તમારો સાચો જવાબ થઈ જશે ઓપ્શનમાં એ અને સી આપેલું છે તો ગોવિંદરાવ ગાયકવાડે કોની મદદથી તો નિહાલચંદ્ર ઝવેરી અને મગનલાલ વાણિયાની મદદથી મહી નદીના કિનારે અથવા તો કોતારમાં ચાર હજાર જેટલા સૈનિકોનું લશ્કર ઉભું કર્યું હતું ડન છે ચલો લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે આપણું જે લોકસભા છે ઓકે લોકસભા અને બીજું છે રાજ્યસભા તો અહીં વાત થાય છે લોકસભાની તો લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જોગવાઈ કોની છે તો એ હોય છે આપણા રાષ્ટ્રપતિની ઓકે હાલમાં આપણા રાષ્ટ્રપતિ કોણ છે કોમેન્ટ કરો સ્માઈલીવાળો ક્વેશ્ચન છે ઓકે ચલો રાજ્યમાં એડવોકેટ જનરલના કાર્યો અથવા ફરજોમાં યોગ્ય નથી આપણા રાજ્યમાં એડવોકેટ જનરલના કાર્યો અથવા તો ફરજોમાં નીચે આપેલા કયું બાબત યોગ્ય નથી તો ગૃહોમાં તે મતદાન આપી શકે છે ઓકે આ બાબત ખોટી છે જ્યારે રાજ્યપાલ નિમે છે સાચી વાત છે કે રાજ્યના એડવોકેટ જનરલને રાજ્યપાલ નિમતા હોય છે પછી વિધાન ગૃહસભામાં ભાગ લે છે અને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે આ ત્રણે ત્રણ બાબત સાચી છે જ્યારે આ ડી નંબરનું જે છે એ ખોટું આપેલું છે એટલે આપણો સાચો જવાબ થઈ જશે કે ગૃહોમાં તેઓ મત આપી શકતા નથી ડન છે ચલો

જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે આપણે કોની પાસેથી લીધા છે તો આર્યલેન્ડ પાસેથી લીધા છે આ જે ન્યાયિક સક્રિયતા જે છે ને એને કોની સાથે સંબંધ છે તો જાહેર હિતની અરજીઓ સાથે સંબંધ ધરાવે છે એ તમારો સાચો જવાબ થઈ જશે કે ન્યાયિક સક્રિયતા એ જાહેર હિતની અરજીઓ સાથે સંબંધ ધરાવે કયો વિષય સહવર્તી યાદી અથવા તો સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ નથી મોસ્ટ એમપી ઓકે સ્ટાર વાળ થઈ જશે કે નીચે આપેલા જે અમુક યાદીઓ છે એમાંથી કયો વિષય જે છે એ સહવર્તી યાદી અને સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ થતો નથી તો વડી અદાલતના અધિકારીઓ અને નોકરો ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે વડી અદાલતના અધિકારીઓ અને નોકરો નું સંયુક્ત યાદી અથવા તો સહવર્તી યાદીમાં સમાવિષ્ટ થતો નથી ધન ચલો ન્યાયમૂર્તિની નિમણૂક માટે તાજેતરમાં લોકસભામાં પાસ કરેલ ન્યાયિક પંચમાં ન્યાયતંત્રના કેટલા સભ્યો હશે ફરી એકવાર ક્વેશ્ચન કે ન્યાય ન્યાયમૂર્તિની નિમણૂંક માટે તાજેતરમાં લોકસભામાં પસાર કરેલા ન્યાયિક યુક્તની પંચમાં ન્યાયતંત્રના કેટલા સભ્યો હોય છે તો ત્રણ જેટલા સભ્યો હોય છે અહીં પણ તમારો સી સાચો જવાબ થઈ જશે ડન છે ચલો બંધારણની કઈ કલમ ત્રણસો છપ્પનનો ઉપયોગ ઓગણીસો અઠ્ઠાવનમાં માં કયા રાજ્યમાં થયો હતો સ્ટાર ઓળો થઈ જશે કે બંધારણની કલમ છે એમનો ઉપયોગ આપણે કયા રાજ્ય માટે કર્યો હતો તો બી તમારો રાઈટ આન્સર થઈ જશે ઓકે કેરળનો નકશો કંઈક આવી રીતના હોય છે તો આ કેરળ માટે આપણે ત્રણસો છપ્પન જે અનુચ્છેદ છે એમનો ઉપયોગ ઓગણીસો ઓગણસાઠમાં કર્યો હતો ચલો અનુચ્છેદ એકાવન એ મુજબ દર્શાવેલા મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી એટલે કે મૂળભૂત ફરજોમાં નીચે આપેલમાંથી કોનો સમાવેશ થતો નથી તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે કે બિન સાંપ્રદાયિકતા જાળવવી એ તમારો રાઈટ આન્સર થઈ જશે કે બિન સાંપ્રદાયિકતા જાળવવી એ કોઈ આપણી મૂળભૂત ફરજ નથી એટલે આપણો રાઈટ આન્સર થઈ જશે ઓકે બીજા જે બાબતોની ચર્ચા કરીએ તો સંસ્કૃતના સમૃદ્ધ વારસાની સમજવણી આપણી જવાબદારી છે સાચી વાત છે આપણી ફરજ છે પછી જાહેર મિલકતનું રક્ષણ કરવું બંધારણ અને વફાદાર રહેવું એ બધી આપણી મૂળભૂત ફરજો છે ડન ચલો ચલો તમારે જણાવું છે કે આપણે મૂળભૂત ફરજ તરીકે કયા દિવસને ઓળખીએ કયા દિવસને મનાવીએ છીએ ઓકે મૂળભૂત ફરજ તરીકે કયા દિવસને આપણે મનાવીએ છીએ ચલો ભારતીય વિધાનસભાની સ્થાપના કોણે કરી હતી એમ કીધી જશે આપણ કે ભારતીય વિધાનસભાની સ્થાપના કોણે કરી હતી તો એ કરી હતી કનૈયાલાલ માણેકલાલ મુનશી બી તમારો સાચો જવાબ થઈ જશે કનૈયાલાલ મુનશી ભારતીય વિધાનસભાની અથવા તો સ્થાપના કરી હતી ઓકે ભારતીય કનૈયાલાલ મુનશી ચલો બંધારણમાં એકસો એકવીસ સુધારો કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો સ્ટાર વડો થઈ જશે બધા જ સુધારા તમારે ગોખી જ લેવાના થાય છે હમણાં સુધી તમારે ખાલી બેતાલીસ માં જે સુધારો હતો ઓગણીસો છોતેર વાળો જેને આપણે મિની બંધારણ સુધારો પણ કહીએ છીએ તો આ સુધારામાં ઘણી બધી બાબતોની ચર્ચા થયેલી છે તો એ પણ બધી બાબતો તમને ખ્યાલ હોવી જોઈએ ચલો અહીં વાત થાય છે એકસો એકવીસમો સુધારો કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો તો રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ રચવા ધ્યાન રાખવાનું છે એકસો એકવીસમો સુધારો રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ રચવા માટે કરવામાં આવ્યો હતો તો એ તમારો સાચો જવાબ થઈ જશે ચલો સંસદ અને દરેક રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓની દેખરેખ દિશા નિર્દેશ અને નિયંત્રણમાં કોણ યોજાય છે એટલે કે સંસદ છે ઓકે અને દરેક રાજ્યમાં વિધાન મંડળની જે ચૂંટણીઓ થાય એની દેખરેખ એની નિર્દેશક અને નિયંત્રણમાં યોજાય છે તો કોના હેઠળ યોજાય છે તો ભારતનું ચૂંટણી પંચ આ ભારતનું ચૂંટણી પંચ જે છે એ સંસદ ઓકે પછી છે આપણા રાજ્યની વિધાન મંડળ આ બધાની જે ચૂંટણી છે એના પર દેખરેખ રાખતું હોય છે રાજ્યસભાને સભાને નાણાકીય ખરડા પરની ચર્ચા માટે કેટલો સમય આપવામાં આવે છે મોસ્ટ ટાઈમ પી થઈ જશે ઓકે એમ તો નાણાકીય ખરડા માટે રાજ્યસભાની કોઈ જરૂર હોતી નથી પણ તો પણ એમને સમય આપવામાં આવે છે એના પર ચર્ચા કરવા માટે સમય આપવામાં આવે છે તો કેટલો સમય આપવામાં આવે છે તો ખાલી 14 દિવસ જેટલો સમય આપવામાં આવે છે અને નાણાકીય ખરડા પર જે લોકસભા હોય ને ઓકે તો લોકસભાનો જે નિર્ણય હોય એ આખરી હોય છે ઓકે લોકસભામાં પણ જે એમના અધ્યક્ષ હોય ને અધ્યક્ષ તો એમનો નિર્ણય જે હોય છે એ આખરી હોય છે ચલો ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબત્તક સત્તાઓ કોને આપવામાં આવી છે ટાઈમ કે જે સંવિધાન છે એમના દ્વારા સંઘની પ્રબત્ત સત્તાઓ કોને આપવામાં આવી છે તો રાષ્ટ્રપતિને ડી તમારો રાઈટ આન્સર તે રામનાથ કોવિંદને જે સંઘની પ્રભાતક સત્તાઓ આપવામાં આવી છે ચલો ભારતમાં રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે કે સરકારી કર્મચારી હોવો જોઈએ આ બાબત સાચી નથી એટલે કે બી તમારો સાચો જવાબ અરે બી તમારો જે વિકલ્પ છે એ ખોટો છે એટલે આ તમારો સાચો જવાબ થઈ જશે જ્યારે ભારતનો નાગરિક હોવો જોઈએ સાચી વાત છે પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ અને સંસદ સભ્ય ન હોય રન છે આ બધી બાબત સાચી છે જ્યારે એક બાબત સાચી નથી તો આ છે કે સરકારી કર્મચારી હોવો જોઈએ નહીં આ બાબત સાચી નથી એટલે તમારો રાઈટ આન્સર થઈ જશે બી લોકસભાના અધ્યક્ષને પદના શપથ કોણ લેવડાવે છે અથવા તો કોણ કરાવે છે તો શપથ ગ્રહણ કરવાના હોતા નથી ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે લોકસભાના જે અધ્યક્ષ છે એમને શપથ ગ્રહણ કરવાના હોતા નથી ડન છે ચલો તમારા માટેનો ક્વેશ્ચન છે કે હાલમાં આપણા લોકસભાના અધ્યક્ષ કોણ છે કોમેન્ટ કરો કે હાલના આપણા લોકસભાના અધ્યક્ષ કોણ છે ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે આ તો સ્માઇલીવાળો ક્વેશ્ચન થઈ ગયો ઓકે કે ભારતનો જે છે રાષ્ટ્રીય મુદ્રાલેખ એ કયો છે તો એ છે સત્યમે જયતે કે સત્યમે આપણે ક્યાંથી લીધો છે ચલો કયા ક્યાંથી તો ઠીક છે પણ કયા ઉપનિષદમાંથી લીધો છે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી આના છીએ તો આનો જવાબ તો તમારે કોમેન્ટ કરવાનો જ છે કે સત્યમેવ જય તે આપણે કયા ઉપનિષદમાંથી લીધો છે ચલો ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ હોય છે તો આપણા ભારત સરકારના મુખ્ય કાયદાકીય અધિકારી હોય છે એટર્ની જનરલ

કયા પ્રકરણમાં ગુના માટે લાગુ પડે છે તો દાણ ચોરી માટે રાખવાનું છે દાણચોરીના ગુના માટે લાગુ પડે છે ચલો કયા સમુદાય કયા મુકદમામાં ભારતની સર્વોચ્ચ અદાલતે સંવિધાનની મૂળ સંરચનામાં સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું હતું એવો કયો મુકદમો હતો જેમાં આપણી ભારતની જે સર્વોચ્ચ અદાલત છે એમણે સંવિધાનની મૂળ સંરચનાના સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું હતું તો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય સી કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના જે ચુકાદો હતો એમાં અથવા તો જે મુકદમો હતો એમાં ભારતની સર્વોચ્ચ અદાલતે સંવિધાનની મૂળ સંરચનાના સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું હતું ડન છે ચલો તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ આપણે બીજા મોસ્ટી ક્વેશ્ચન લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત એના પહેલાં આપણે થોડુંક ફેક્ટ લઈને આવીએ છીએ જે જીકે ને રિલેટેડ હોય છે અને તમને એક્સ માર્ક્સ જેટલું તમને આમાં બેનિફિટ થઈ જાય ચલો તો દેશ અને દેશની પાર્લામેન્ટ આજનો જે આપણો જે ફેક્ટ છે એ છે કે દેશ અને દેશની જે પાર્લામેન્ટ હોય છે એમનો ટોપિક છે તો આપણું ભારતનું સંસદ છે ઓકે આપણા ભારત દેશનું પાર્લામેન્ટ છે એ સંસદ છે અને સાંસદ હોય તો બાંગ્લાદેશ ઓકે આવી રીતે યાદ રાખવાનું સંસદ છે તો આપણું ભારત સાંસદ હોય ને તો ડાયરેક્ટ બાંગ્લાદેશ ધન છે ચલો બ્રિટિશનું છે પાર્લામેન્ટ રશિયાનું છે સુપ્રીમ સોવિયેત યુએસએ નું શું કોંગ્રેસ ઓકે કોંગ્રેસ આવે એટલે તમારે યુએસ જતું રહેવાનું જે જે પણ કોંગ્રેસ વાળા હોય છે તેમને યાદ રાખવાનું તે યુએસએ ના બધા છે આ રીતે તમે યાદ રાખી શકો ઓકે પછી જ્યારે જ્યારે તમે પંચાયત પર જાઓ ને તમારી ગામની પંચાયત પર તો યાદ આવે તમને નેપાળ આવી રીતે તમે પાટિયા બેસાડીને યાદ રાખી શકો છો તમે તમે હવે જ્યારે પણ તમે પંચાયતમાં જાઓ અથવા તો કોઈ બી ગામની પંચાયત તમે જાવ ને એટલે તમને નેપાળ યાદ આવવું જોઈએ ડન છે ચલો મલેશિયાનું છે જસલિસ ઓકે મજસ મજલિસ ઓકે નામ થોડું અટપટું છે કે મલેશિયાની જે પાર્લામેન્ટ છે એ છે મજલિસ ચલો જાપાનનું ડાયટ આ પૂછાઈ ગયેલું છે અફઘાનિસ્તાનનું છે સોરા સ્પેનનું છે કોટેસ અને પશ્ચિમ જર્મનીનું છે બુન્ડેસ્ટાગ અને ઈરાનનું છે સેમ છે ઈરાનનું ને મલેશિયાનું સેમ છે કે મજલિસ ડન છે ચલો તો આમાંથી પૂછાય ગયેલું છે જાપાનનું ડાયટ પૂછાય ગયેલું છે ઓકે અને બીજું યુએસ નું કોંગ્રેસ આ બે પૂછાય ગયેલા છે તો જોડે જોડે તમારે યાદ રાખવા ઓકે મલેશિયા અને ઈરાનનું સેમ છે મજલિસ બાંગ્લાદેશનું છે સાંસદ નેપાળનું છે પંચાયત બ્રિટનનું પાર્લામેન્ટ રશિયાનું સુપ્રીમ સોવિયત અફઘાનિસ્તાનનું છે સોરા અને સ્પેનનું છે કોર્ટેસ અને પશ્ચિમ જર્મનીનું છે બ્રુસ્ટેસ્ટાગ ચલો તો મળીએ છીએ બીજા મોસ્ટ એમ્પી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત